Hello, myself Professor Pankaj Gajera. Today I am going to start a subject of Indian Constitution, and this lecture topic to be discussed a meaning of Constitution, law and constitutionalism. Right? तो ये topic है उसका आज हम discussion करेंगे. Right? तो आज lecture में अपने topic cover कर सो. पहले जी जे what is Constitution anyway? तो जनरल कॉन्स्टिट्यूशन શું છે રાઈટ કોઈ બી જગ્યાએ જોઈએ તો કોન્સ્ટિટ્યુશન છે બંધારણ છે શું છે ધેન આફ્ટર રોલ ઓફ કોન્સ્ટિટ્યુશન ઇન રિલેશનશિપ બિટવીન ગવર્નમેન્ટ એન્ડ ઇટ્સ પીપલ રાઈટ તો કોન્સ્ટિટ્યુશન છે એનો રોલ શું છે અને ગવર્નમેન્ટ અને પીપલ વચ્ચેના સંબંધો એના રિલેશનશિપ શું છે એ આપણે જોશું એના પછી જોશું આપણે વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન હવે એના પછી જોશું કોન્સ્ટિટ્યુશન શું છે એના પછી જોશું આપણે વાય ડુ વી નીડ કોન્સ્ટિટ્યુશન શા માટે આપણે કોન્સ્ટિટ્યુશન છે જરૂરી છે એના પછી જોશું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન જોશું પર્ટિક્યુલર આપણા દેશ એટલે કે ઇન્ડિયાનું જોશું લાસ્ટમાં જોશું કોન્સ્ટિટ્યુશનિઝમ રાઈટ તો આ આપણે ટોપિકનું આજે ડિસ્કશન કરવાનું છે આ પહેલું જે છે વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન એનીવે તો જનરલી કોઈ બી જગ્યાએ જો કોન્સ્ટિટ્યુશન હોય તો કોન્સ્ટિટ્યુશન શું છે રાઈટ તો એ કોન્સ્ટિટ્યુશન વિશે આપણે વાત કરશું તો એ પહેલાં આપણો જે લાસ્ટ લેક્ચર હતો તો લાસ્ટ લેક્ચરમાં આપણે કોન્સ્ટિટ્યુશન વિશે થોડું ઘણું ડિસ્કશન કરેલું હતું રાઈટ કે જે ભારતનું બંધારણ જે છે એ બંધારણ વિશે તો એ જ પ્રમાણે જેમ ભારતના બંધારણ વિશે આપણે ડિસ્કશન કરેલું છે એ રીતના જનરલ જે છે જે જે કન્ટ્રીમાં બંધારણ છે એ બંધારણ શા માટે છે અને એની શું જરૂર છે કે બધા જગ્યાએ કોઈ જગ્યાએ લેખિતમાં બંધારણ કોઈ જગ્યાએ લેખિત ના હોય રાઈટ તો બંધારણ શું છે એ એવો એક મૂળભૂત ધારો છે કે જેને અનુલક્ષીને સરકારની રચના થતી હોય કોઈ બી દેશમાં રાઈટ તો સરકારની રચના એક એના આધારિત થતી હોય બંધારણના આધારે આપણે જેમ સરકાર હોય છે કે ભાઈ ભાજપની સરકાર કે કોંગ્રેસની સરકાર જે આપણે કહીએ છીએ રાઈટ કે લોકસભા હોય છે રાજ્યસભા હોય છે રાઈટ સ્ટેટમાં ધારાસભા હોય છે તો આ જે સભા બધી મળી રાષ્ટ્રપતિ છે વડાપ્રધાન છે બધા મળી અને જે સરકારની રચના કરે છે એટલે સરકાર એ શું છે કેને લક્ષીને થતી હોય બંધારણને લક્ષીને થતી હોય રાઈટ અને જે શું સરકાર કરે તો કે સરકાર છે એ દેશનું અને રાજ્યનું શું કરતી હોય વહીવટ ચલાવતી હોય રાઈટ તો રાજ્યને વહીવટ કરવો હોય તો દેશને વહીવટ કરવો હોય તો અમુક પાયાના નિયમો જોઈએ અમુક પાયાના સિદ્ધાંતો જોઈએ તો એ પાયાના નિયમ અને સિદ્ધાંત જે છે એ કોઈ બી દેશના કેમાં હોય સમાયેલા એના બંધારણમાં હોય છે એના કોન્સ્ટિટ્યુશનમાં હોય છે રાઈટ સપોઝ અમેરિકાની વાત કરીએ તો અમેરિકાના બંધારણમાં હોય છે એના નિયમો કે એના દેશને કઈ રીતના ચલાવવા અને રાજ્યોને કઈ રીતના ભારતનું જોઈએ તો ભારતના બંધારણમાં હોય છે રાઈટ યુકેનું અથવા બ્રિટનનું જોઈએ તો બ્રિટનમાં હોય છે પણ બ્રિટનમાં બંધારણ છે લેખિત નથી આપણે બંધારણ છે કેવું છે લેખિત છે રાઈટ એનો એ સંગ્રહ હોય છે જેથી કરીને રાજ્યો તેના મૂળભૂત બધા કાનૂની નિયમ બનાવી શકે સરકારે એ રીતના બધા નિયમ બનાવીને ચલાવી શકે અને બધાને પોતાની જે જીવન જીવવાની જે શૈલી છે અથવા જીવન જીવવામાં જે સ્વતંત્રતા છે જે મળવું જોઈએ એ બધું મળી રહે એ રીતના શું કરે તો કે સરકાર એ બંધારણના આધારે દેશનો વહીવટ કરતી હોય છે અને પબ્લિક છે એ તેના આધારે એ એના હક માગી શકે છે બંધારણના આધારે એટલે જ એ બંધારણ છે એ બંધારણ છે એ હોવું જરૂરી છે રાઈટ હવે આપણે જોઈએ ઓલમોસ્ટ એવરીથિંગ વી ડૂ ઇઝ ગવર્ન બાય સમ સેટ ઓફ રૂલ રાઈટ તો કોઈ બી વસ્તુ કોઈ બી જે છે ગવર્ન કરવું હોય ચલાવવું હોય તો એ કેના આધારે ચાલે એક સેટ ઓફ રૂલ હોય રૂલના આધારે સપોઝ કે આપણે ક્રિકેટ મેચની વાત કરીએ રાઈટ એટલે ક્રિકેટ મેચની વાત કરીએ તો ક્રિકેટ જે છે એ રમાય છે પણ બધી રીતે પ્રોપર રીતે રમાય છે શું કામ કે ક્રિકેટના જે નિયમો છે એ નિયમો બધા વિશ્વમાં સરખા હોય જે કોણ નિયમિત કરે આઈસીઆઈસીઆઈ જે છે ક્રિકેટની બોડી આખા આખા ક્રિકેટના નિયમો નક્કી કરે કે ભાઈ માં સ્ટમ્પ બે જગ્યાએ સ્ટમ્પ રાખવામાં આવે
એની વચ્ચેનું તો અંતર એટલું રાખવામાં આવે, બે ટીમમાં 11-11 ખેલાડી હોય છે, આ રીતના આવી આવી કન્ડિશનમાં આઉટ હોય છે, રાઈટ? તો એના કારણે શું છે કે ક્રિકેટથી ક્રિકેટ પ્રોપર રીતે બધા રમી શકે, તો એનો સેટ ઓફ રૂલ છે કે જેથી કરીને રમી શકે, રાઈટ? તો એ જ રીતના જો દેશ ચલાવવો હોય, રાઈટ, તો એના જે બધા નિયમો છે એ નિયમો પ્રમાણે જો ચલાવે તો ઇઝીલી એ દેશ ચાલી શકે. એટલા માટે બંધારણ છે, બંધારણ બધે જરૂરી છે, રાઈટ? આપને ખ્યાલ છે કે ભાઈ ક્રિકેટ જે છે તો ક્રિકેટમાં જ્યારે આઉટ અમ્પાયર આપે છે તો અમ્પાયર પાસે બધો પાવર હોય છે, એટલે અમ્પાયર જેમ આઉટ આપે તો પ્લેયર છે જતા રહીએ, નવા પ્લેયર આવે. એ જ રીતના અહીંયા એક બીજી બી રમત આપેલી જે છે, સોકર કહીએ છીએ, તો એ ગેમ માટે સોકર માટેનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ? ધેર આર રૂલ્સ ફોર ગેમ લાઈક અ સોકર, રાઈટ? તો જે સોકર માટેના રૂલ છે, રાઈટ, ફોર સોશિયલ ક્લબ એન્ડ ફોર એડલ્ટ ઇન ધ વર્ક પ્લેસ, રાઈટ, કે જે ત્યાં રમતા હોય છે એડલ્ટ્સ અને જે સોશિયલ ક્લબમાં, તો એના શું હોય છે, પર્ટિક્યુલર રૂલ્સ હોય છે, રાઈટ? ધેર આર ઓલ્સો રૂલ્સ ઇમ્પોઝ બાય મોરાલિટી એન્ડ કસ્ટમ ધેટ પ્લે ઇન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ટેલિંગ અસ વોટ વી શુડ એન્ડ શુડ નોટ ડૂ, રાઈટ? તો એ રૂલ છે મોરલી આપણે એક જણાવે છે, એ વસ્તુ જણાવે છે કે જ્યારે આપણે રમતા હોઈએ છીએ, સોકરની ગેમ રમતા હોઈએ છીએ, પ્લેયર એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, રાઈટ? કે જેમ બંધારણ છે, બંધારણ એ જ કે પબ્લિક છે એને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, સરકાર છે તેને શું કરવું જોઈએ કે જેથી કરીને ભારતનો વહીવટ વ્યવસ્થિત ચાલે, રાજ્યની સરકારે શું કરવું જોઈએ જેથી કરીને રાજ્યનો વહીવટ પ્રોપર ચાલે, રાઈટ? તો એના માટે શું છે, જે રૂલ છે એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો એક્ઝામ્પલ અહીંયા આપેલી છે, સોકરની ગેમ છે એમાં જે રેફરી હોય છે, રાઈટ, તો રેફરીમાં પૂરેપૂરી ઓથોરિટી હોય છે રૂલ્સને એન્ફોર્સ કરવાની, અમલમાં લઈ આવવાની, રાઈટ? હવે જો કોઈ ખેલાડી છે, એ ખેલાડી છે અહીંયા ફોટોમાં આપેલું છે, ખેલાડી છે એ રૂલ્સની અગેન્સ્ટ કંઈક કરે છે, રાઈટ? તો રૂલ્સની અગેન્સ્ટ કંઈક કરે છે તો એને શું કરે છે, જે રેફરી છે રેફરી કાર્ડ આપી અને પાછા મોકલી દે છે, રાઈટ? તો શું કામ કે જે રૂલ છે રૂલ્સની વિરુદ્ધમાં જો એ કામ કરશે તો એને શું થશે, તો કે એને પર્ટિક્યુલરલી આઉટ કરી દેવામાં આવશે, રાઈટ? તો એ રીતના જે બંધારણ છે, બંધારણમાં પબ્લિકે શું કરવું જોઈએ, ન કરે તો એને કેવા ટાઈપના લોના આધારે સજા થઈ શકે છે, કેવી સજા કરવી જોઈએ, તે બધું કેમ આપેલું છે બંધારણમાં. એના પછી જોઈએ, વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન એનીવે, તો કોઈ બી જગ્યાએ કોઈ બી કન્ટ્રીમાં કોન્સ્ટિટ્યુશન છે શું છે, રાઈટ? તો સમ રૂલ ધેટ આર મેડ બાય ધ લેજિસ્લેટર ઓલ્સો નોન એઝ લોકસભા રાજ્યસભા ઇન ઇન્ડિયા ફોર ધેર ઓવન કન્ટ્રી આર કોલ્ડ લો, રાઈટ? તો જે રૂલ્સ છે એ રૂલ કોણ બનાવે, કે જે લેજિસ્લેટિવ છે, કે જે આપણું સંસદ છે, રાઈટ, કે જેમાં લોકસભા રાજ્યસભાનો સમાવેશ થાય છે. લોકસભા એટલે નીચલું હાઉસ, રાજ્યસભા એટલે ઉપલું. ભારતમાં જે ઇન્ડિયામાં લોકસભા છે, આપણે ખ્યાલ છે કે ભાઈ લોકસભા છે, લોકસભામાં ટોટલ કેટલી સીટ હોય છે ઇન્ડિયામાં આખામાં, તો ઇન્ડિયા આખામાં ટોટલ 552 સીટ હોય છે, સોરી 552 સીટ હોય છે, રાઈટ? હવે જે 552 સીટ છે એમાંથી 543 સીટ જે છે કે જેમાં ચૂંટાયેલા સભ્યો હોય લોકસભાના, જેને આપણે સંસદ કહીએ છીએ, રાઈટ, એમાંથી જે 13 સભ્યો હોય છે એ 13 સભ્યો કોણ હોય છે, યુનિયન ટેરિટરીની જે આપણે વાત કરી હતી, રાઈટ? તો યુનિયન ટેરિટરીમાંથી 13 સભ્યો હોય છે, બીજા 530 સભ્ય છે એ બધા ચૂંટાયેલા હોય, રાઈટ? તો આજે છે કે 530 સભ્યો ચૂંટાયેલા, 13 યુનિયન ટેરિટરીના સભ્યો છે, 2 એગ્લો ઇન્ડિયન હોય કે જે રાષ્ટ્રપતિ નિયુક્ત કરે, અને બીજા જે 7 છે એ 7 સભ્ય પીઓકેના હોય, જે આઝાદ કાશ્મીર કહીએ છીએ પીઓકે એના હોય છે. એટલે ટોટલ જે લોકસભાની સીટ છે 543 જે છે, તે લોકસભા અને લોઅર હાઉસ છે જે રાજ્યસભા, કે જેની સીટ છે 250, તો એના સભ્યો છે જે લો બનાવે છે, રાઈટ? એ લો શું કરે છે, તો કે લો છે એ આખા કન્ટ્રીને આપણા દેશને ચલાવે છે, રાઈટ? એના પછી જોઈએ, વી નીડ લો ઇન સોસાયટી સો અવર સોસાયટી કેન રેગ્યુલેટ એન્ડ વર્ક પ્રોપરલી, અને અમુક આપણે લો જોઈએ કે જેથી કરીને આપણી સોસાયટી પ્રોપર એ પ્રમાણે રહીએ, બાકી કોઈ કોઈ પાસે વધારે પાવર હોય, વધારે શક્તિ હોય તો શું કરશે, કે જેની પાસે ઓછી શક્તિ કે ઓછા રીત છે એને કહેશે, દબાવશે કે ભાઈ કાલ તમારે આમ કરવાનું, કરવું આમ કરીશ તેમ કરીશ. તો જેથી કરીને લો જે સોસાયટીમાં શું કરે છે કે બધાને રેગ્યુલેટ કરે અને બધા પોતાની રીતે સ્વતંત્રતાથી જીવી શકે, રાઈટ? દે આર ડિઝાઇન ટુ પ્રોટેક્ટ અસ એન્ડ અવર પ્રોપર્ટી એન્ડ એન્શ્યોર ધેટ એવરી વન સોસાયટી બિહેવ ધ વે ધેટ કોમ્યુનિટી એક્સપેક્ટ ધેમ ટુ, રાઈટ?
મેં તમને જેમ કીધું કે નહીંતર શું થશે કે જે પાવરફુલ પર્સન છે શું કરશે કે બીજાની જે પાવરફુલ નથી એને પ્રોપર્ટી લઈ લેશે, બીજી કોઈ હાનિ પહોંચાડશે, રાઈટ? તો એ ના પહોંચાડે એટલા માટે શું છે કે જે લો છે એ લો ફોલો કરવા પડે છે, રાઈટ? અને એ બંધારણમાં આપેલા છે જેથી કરીને બધા શાંતિથી જીવી શકે. આપણે બીજું કહીએ તો બંધારણમાં મેઇન શું કે પહેલાં જ્યારે ભારતને આઝાદી મળી, આઝાદી મળી એ પહેલાં શું હતું કે રાજા હતા, રાઈટ? તો રાજાનું રાજ કરતા હતા, તો અમુક પ્રજા હતી. પણ બંધારણ પછી એવું કશું નહીં, રાઈટ? બધી પ્રજા રાજા છે અને બધા રાજા પ્રજા છે, રાઈટ? એટલે પછી એવું કંઈ નથી રહ્યું કે કોઈ રાજા કે કોઈ પ્રજા હતી, પણ બધા શું છે સરખા, રાઈટ? એટલા માટે બંધારણ જે છે બંધારણોમાં એવા નિયમો આપ્યા છે. બીજી કોમ્યુનિટીની વાત કરીએ, બધી જ્ઞાતિની વાત કરીએ, તો એવું નહીં કે ભાઈ આ જ્ઞાતિને વધારે લાભ મળે કે આ જ્ઞાતિને ઓછો લાભ, બધી જ્ઞાતિને સમકક્ષ બધા લાભ મળવા જોઈએ, રાઈટ? તો એના માટે શું છે કે બંધારણ છે, બંધારણ એ કરેલું છે, રાઈટ? એના પછી લો ટેલ અસ વોટ એક્સપેક્ટ એઝ કોન્સિક્વન્સ ઓફ અવર એક્શન, લો હેવ બીન ધ ગ્લુ ધેટ કેપ્ટ સોસાયટી ટુગેધર, રાઈટ? તો એ શું કરે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, રાઈટ? તેને આખા આખું આપણું બંધારણ છે એ આપણે સમજાવે છે. પ્લસ સોસાયટી એ બધાને જોડીને રાખે છે, અલગ અલગ કોમ્યુનિટીને સાથે રહી અને કામ કરવાની પ્રેરણા આપે છે, રાઈટ? તો આ શું છે, સોસાયટી ને વ્યવસ્થિત ચલાવવા માટે બંધારણ છે, બંધારણ આપેલું છે. વિધાઉટ લો ધેર વુડ બી કમ્પ્લીટ એનાર્કી, રાઈટ? જો લૉ ન હોય તો કમ્પ્લીટ એનાર્કી, કે જેના કોઈ કોમ્યુનિટી વધારે છે તો એનું શાસન ચાલતું હોય, કોઈ પાવરફુલ પર્સન છે તો એનું શાસન ચાલતું હોય, કોઈ અમીર વ્યક્તિ હોય તો એનું શાસન ચાલતું હોય, રાઈટ? તો શું થાય કે વિધાઉટ લો તો જો જે આપણી એનાર્કી છે એ શું થશે, કમ્પ્લીટ નહીં. ના પછી ઇન જનરલ ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ સુપ્રીમ લો ઓફ ધ લેન્ડ, તો કે લેન્ડનો જે સુપ્રીમ લો છે એ શું છે, બંધારણ છે. છેલ્લે કોણ ફોલો થાય, બંધારણ. ઓલ અધર્સ લો હેવ કન્ફર્મ ટુ ધ કોન્સ્ટિટ્યુશન, જો બીજા કોઈ નિયમો ઘડે ભાઈ કોઈ કન્ડિશન એવી આવી છે તો આપણે એમ કહીએ કે ભાઈ બહાર નીકળવાની મનાઈ છે, રાઈટ? અથવા તો બહાર નીકળશો દંડ, તો એ બધા જે નિયમો બને જ્યારે જરૂર હોય ત્યારે એ બધા લોકોના આધારે હોય, બંધારણના આધારે હોય છે. અને લાસ્ટ જે છેલ્લો પાવર કેની પાસે હોય છે, બંધારણ પાસે, રાઈટ? તો કોન્સ્ટિટ્યુશન કન્ટેન લો કન્સર્નિંગ ધ ગવર્મેન્ટ એન્ડ ઇટ્સ રિલેશન વિથ ધ પીપલ, રાઈટ? તો કોન્સ્ટિટ્યુશન શું કરે છે, જે ગવર્મેન્ટ છે અને જે પીપલ છે એ બંને વચ્ચેનું સંતુલન બનાવી રાખે છે, આ લો બનાવે છે. જે લો ફોલો કોણ કરે છે, પીપલ કરે છે, રાઈટ? અને પીપલને જો અહીંથી કંઈ લો આપેલો હોય ને એમાં કંઈ પ્રોબ્લેમ હોય, અથવા તો લોનું પાલન થાય છે, અથવા તો પ્રોપર લો બને છે કે નહીં, એના માટે શું હોય, તો કે એના માટે આપણે ખ્યાલ છે કે જેનું સંચાલન કરવું હોય તો એના માટે શું છે, તો કે ન્યાયતંત્ર છે. કે જે ન્યાયતંત્ર શું કરે, જે કાયદો છે તપાસ કરે, તો કાયદો જે છે એ ઘડવાનું કામ કોણ કરશે, ગવર્મેન્ટ કરશે. કાયદો ઘડાયા પછી કાયદાનો અમલ કરવાનું કામ કોણ કરશે, કારોબારી કરશે. અને કાયદાનું અમલ કેને કરવાનું હોય છે, પબ્લિકને, કારણ કે સોસાયટી જે પ્રોપર રીતે કામ કરી શકે, રાઈટ? ધ રિલેશન બિટવીન ધ ડિફરન્સ લેવલ ઓફ ગવર્મેન્ટ એન્ડ બિટવીન ધ ગવર્મેન્ટ એન્ડ સિટીઝન, રાઈટ? તો જે ડિફરન્ટ લેવલ હોય, લોકસભા હોય તો લોકસભા રાજ્યસભા જોડે, રાજ્યસભા પછી ધારાસભા, ધારાસભા કે બધા શું છે કે જે લેવલ હોય છે ડિફરન્ટ લેવલ એકબીજા જોડે કનેક્ટેડ હોય છે. અને ગવર્મેન્ટ છે એ કેની જોડે ઓલ ઓવર ફાઇનલ કનેક્ટેડ હોય, પીપલ જોડે, માણસો જોડે, ઓકે? તો હવે આપણે જોઈએ રોલ ઓફ કોન્સ્ટિટ્યુશન ઇન રિલેશનશીપ બિટવીન ગવર્મેન્ટ એન્ડ ઇટ્સ પીપલ, રાઈટ? શું રિલેશનશીપ છે કોન્સ્ટિટ્યુશન છે એના આધારે શું કરે, તો કે સરકાર બનશે, રાઈટ? આ સરકાર બનશે તો સરકાર જે છે ગવર્મેન્ટ, એ ગવર્મેન્ટમાં વાત કરી એમ લોકસભા રાજ્યસભા, રાઈટ? હશે જો સ્ટેટ દેશ માટે હશે તો, અને સ્ટેટ માટે હશે તો ધારાસભા હશે, ઓકે? તો હવે જે છે લેજિસ્લેટિવ છે એ શું કરે, બધા લો બનાવશે. એ જે લો છે કે ભાઈ ભારતને હમણાં 370 છે, 370ની કલમ જે છે હટાવી જમ્મુ કાશ્મીરમાંથી, તો કે નહીં, તો કે જે આપણી લેજિસ્લેટિવ એસેમ્બલી છે એમાંથી કરડો પાસ કરી અને એ શું કર્યું, તો કે એ લો બનાવ્યો. પછી જ્યુડિશરી તો શું કરે, ઇન્ટરપ્રેટ્સ લો, જે લો છે એ યોગ્ય છે પબ્લિક માટે કે નહીં, સો પબ્લિકને કંઈ વિરોધ છે તો એ જ્યુડિશરીમાં છે એ પૂછી શકે છે, જેથી કરીને ડિફાઇન કરે છે કે આ ભાઈ આ લો એપ્લાય કરશે તો એક બંધારણના આધારે કોઈ વિઘટન થતું નથી અને બંધારણના આધારે પબ્લિકને
ફાયદો થશે, અને એક્ઝિક્યુટિવ છે કે જે લોનો જે લો છે એ લોને હું કરે અમલમાં લઈ આવે, એન્ફોર્સ લોને અમલમાં લઈ આવે. આપણે ખ્યાલ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, આપણા બીજા જે બધા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે, પ્લસ બધા જે એમએલએ છે, તે બધા શું કરશે, લો છે એ લોને અમલમાં લાવશે. અને એ લો છે એ કેને પાડવાનો હોય છે, પીપલને, કે જેથી કરીને સરકાર છે એ બી પ્રોપર ચાલે અને બંધારણના આધારે બધા પીપલ છે પોતાનું સન્માન જળવાઈ રહે. ઓકે, અને પછી જોઈએ વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન. તો કોન્સ્ટિટ્યુશનની ડેફિનેશન આપણે જોઈએ કે બંધારણની ડેફિનેશન શું છે, રાઈટ? તો મેં તમને કીધું એમ કે બંધારણ એટલે લેખિત કે અલેખિત એવો મૂળભૂત ધારો જેને અનુલક્ષીને સરકારની રચના કરાતી હોય, જેના વગાડે રાજ્યનો વહીવટ ચાલતો હોય, એવા સિદ્ધાંતોનો સંગ્રહ, રાઈટ? કે જે સિદ્ધાંતો કે જે નિયમો છે એ રાજ્યને પાળવાના હોય છે, રાઈટ? અને જે રાજ્ય છે એના કાનૂન કે લો એના આધારે બનાવતા હોય છે, જેને આપણે શું કહીએ, બંધારણ કહીએ. ઓકે, અ કોન્સ્ટિટ્યુશન ઇઝ અ સેટ ઓફ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ એસ્ટાબ્લિશ પ્રિસિડન્ટ એકોર્ડિંગ ટુ વિચ સ્ટેટ ઓર અધર ઓર્ગેનાઇઝેશન ઇઝ ગવર્ન, રાઈટ? એ એક સિદ્ધાંતોનો સમૂહ છે કે જેને શું કરવાના હોય, સ્ટેટ અથવા જ્યાં ગવર્ન કરવા હોય તો ત્યારે એને ફોલો કરવાના હોય છે. ધીસ રૂલ ટુગેધર મેક અપ કોન્સ્ટિટ્યુટ. તો આ બધા રૂલ્સ ભેગા થઈને શું બનાવે, કોન્સ્ટિટ્યુટ બનાવે. વોટ ધ એન્ટિટી ઇઝ વેન ધીસ પ્રિન્સિપલ આર રિટન ડાઉન ઇન ટુ સિંગલ કલેક્શન ઓર સેટ લીગલ ડોક્યુમેન્ટ, ધોઝ ડોક્યુમેન્ટ મે બી સેટ કમ્પેરાઇઝ ટુ રિટન કોન્સ્ટિટ્યુટ. હવે આ બધા જે લીગલ ડોક્યુમેન્ટ હોય, તો સર્વમાન્ય હોય, તો એ ડોક્યુમેન્ટને રિટનમાં લખી અને જે બનાવવામાં આવે એને શું કહેવાય, કોન્સ્ટિટ્યુશન કહેવાય, રાઈટ? આપણે ખ્યાલ છે કે જે ભારતનું બંધારણ છે, રાઈટ? તો એ ભારતનું બંધારણ જે છે એ કઈ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરેલો હતો કે ભારતનું બંધારણ જે છે કે જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર પૂરું થયું ત્યારે બ્રિટન છે એને યુદ્ધ તો જીતી ગયા, પણ તેના જે વિન્સ્ટન ચર્ચિલ હતા એ ઇલેક્શન હારી ગયા હતા, ત્યાંનું જે બંધારણ આધાર ઇલેક્શન થતું હોય હારી ગયા હતા. અને ત્યાં જે નવા ક્લેમેટ એટલી એ ત્યાંના વડાપ્રધાન અથવા પીએમ બનેલા, અને ક્લેમેટ એટલી એ ભારતને 1947 આઝાદી આપવાનું નક્કી કર્યું અને પોતાનું બંધારણ ઘડવા માટેનું કીધું કે ભાઈ તમે તમારું પોતાનું બંધારણ ઘડી શકો છો, અને બંધારણમાં જનરલી ભારત અને પાકિસ્તાન પોતપોતાનું અલગ બંધારણ ઘડવાનું શરૂ કરે એને કીધું. અને પછી 1947 શું કર્યું, તો પાકિસ્તાન એમનું બંધારણ ઘડવાનું શરૂ કર્યું, ભારત એમનું બંધારણ શરૂ કર્યું. તો ભારતે બંધારણ ઘડવા માટે પહેલી વહેલી જ્યારે મિટિંગ કરી, રાઈટ, કે જેના મિટિંગ કરી ત્યારે સચ્ચિદાનંદ સિંહ આનંદને ટેમ્પરરી શું કરેલું હતું, તેના પ્રમુખ બનાવેલા હતા કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીના. પછી શું કર્યું કે પરમેનન્ટ રાજેન્દ્ર પ્રસાદ છે, રાજેન્દ્ર પ્રસાદને પરમેનન્ટ એના શું કરી દીધા, તો કે એના પ્રમુખ બનાવી દીધેલા હતા, રાઈટ? અને એ બંધારણ જે છે બંધારણ લખવાનું શરૂ કર્યું હતું. તો મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે એ શરૂ કર્યું હતું, એની ડેટ ખાસ યાદ આવે તો 9 ડિસેમ્બર 1946 શું કર્યું હતું, બંધારણ લખવાનું સ્ટાર્ટ કર્યું હતું, રાઈટ? પછી એ બંધારણ જે છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં લખાય અને કમ્પ્લીટ થઈ ગયું, કે જેથી 60 જેટલા અલગ અલગ દેશોના જે બધા આવા નિયમો હોય, અમેરિકા બ્રિટન એમાંથી જે સારા સારા લાગ્યા, કાં તો એની ઝેરોક્સ કરી કાં તો કોપી કરી, પછી બધાને લઈ આવ્યા, પછી જે કમિટી હતી કે જેના ડ્રાફ્ટ કમિટીના મેઇન ચેરમેન ભીમરાવ આંબેડકર હતા, અને બીજા જે સભ્યો હતા એ બધા સભ્યો અને જે બધા મેમ્બર હતા સભ્યો, બીજા 389 ટોટલ સભ્યો હતા, રાઈટ? અને બીજા જે 7 સ્થાયી સભ્યો હતા એ ટોટલ કરીને 295 સભ્યો હતા. એ બધા સભ્યોએ શું કર્યું હતું, બંધારણ આખું 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં લખી અને તૈયાર કરી નાખ્યું. અને એ લખીને તૈયાર ક્યારે થયું, તો કે 26 નવેમ્બર 1949 શું થઈ ગયું, તૈયાર થઈ ગયું. અને 26 જાન્યુઆરી 1950 શું કર્યું, આખા ભારત દેશમાં લાગુ કરી દેવામાં આવ્યું, કે જેને આપણે પ્રજાસત્તાક દિન કહીએ છીએ, જેને આપણે ગણતંત્ર દિન કહીએ છીએ, રાઈટ? તો 9 ડિસેમ્બર જ્યારે લખવાનું શરૂ થયું તેને આપણે ઝંડા દિવસ કહીએ છીએ. એના પછી 26 નવેમ્બર 1950 લખાઈ ગયું અને બધા મેમ્બરોએ સાઇન કરી, રાઈટ? તો એને આપણે શું કહીએ છીએ, કાયદા દિવસ કહીએ છીએ. ઓકે, હવે બંધારણ જે છે એ લખાય, અને આપણું ભારતનું બંધારણ લેખિત દુનિયાનું સૌથી લાંબામાં લાંબુ બંધારણ થઈ ગયું. અને બંધારણ જે છે લખવા પાછળ 64 લાખનો ખર્ચ થયો હતો એ સમય, અને 512 પેજ મોટામાં મોટું બંધારણ જે આપણું થઈ ગયું. અને આપણું બંધારણ જ્યારે લખાણું તો ત્યારે એમાં આર્ટિકલ જે છે
આર્ટિકલ કેટલા હતા? 395 આર્ટિકલ હતા, રાઈટ? 8 શેડ્યુલ હતા, શેડ્યુલ કેટલા હતા? 8 હતા, અને ભાગ કેટલા હતા? 22 ભાગ હતા, રાઈટ? હવે જ્યારે જો અત્યારેની વાત કરીએ તો આર્ટિકલ છે 444 પ્લસ આર્ટિકલ, શેડ્યુલ છે 8ની જગ્યાએ 12 શેડ્યુલ થઈ ગયા છે, અને ભાગ 22ની જગ્યાએ 25 ભાગ થઈ ગયા છે, રાઈટ? તો જ્યારે લખાણું ત્યારે એટલી વસ્તુ એમાંથી, પણ અત્યારે કેટલું થઈ ગયું છે? તો અત્યારે વધી ગયું. એનો મેઇન ફંડા છે, એનો મેઇન જે સ્તંભ છે એ ચેન્જ નથી કરવામાં આવ્યો, પણ એ આર્ટિકલમાં વધારાના આર્ટિકલ ચેન્જ કર્યા. સપોઝ કે 21 હોય તો 21 આર્ટિકલ એમનેમ રાખ્યો, પણ એમાં 21 એ એડ કર્યો અલગ. ઓકે, તો એ રીતના આર્ટિકલ છે એ ટોટલ કેટલા થઈ ગયા? 21 એને આર્ટિકલ કહી દીધો, 444 આર્ટિકલ થઈ ગયા છે. ઓકે, તો ધ ડોક્યુમેન્ટ કન્ટેનિંગ લો એન્ડ રૂલ વિચ ડિટરમાઇન એન્ડ ડિસ્ક્રાઇબ ધ ફોર્મ ઓફ ધ ગવર્મેન્ટ, ધ રિલેશનશીપ બિટવીન ધ સિટીઝન એન્ડ ગવર્મેન્ટ ઇઝ કોલ્ડ કોન્સ્ટિટ્યુશન, રાઈટ? તો જે આ બધા ડોક્યુમેન્ટની વાત કરી કે લખ્યા છે કે જેમાં ફંડામેન્ટલ રાઇટ આપ્યા છે, ફંડામેન્ટલ ડ્યુટી આપી છે, એ આપણે બજાવવી પડતી હોય, રાઈટ? આપણે ભારતીયની નાગરિકત્વ મેળવવા માટેની બધી સલાહ આપેલી છે, ભારતના સ્ટેટ માટેની જે ચલાવવા માટેની જે બધા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ સ્ટેટ પોલિસી એ આપેલી છે, રાઈટ? પછી બધા કારોબારીને માટેના આપેલા છે, રાષ્ટ્રપતિનું કાર્ય શું છે, વડાપ્રધાનનું કાર્ય, તો બધા જે વસ્તુ આપેલી છે એ ડોક્યુમેન્ટ શું છે, એ બધા ડોક્યુમેન્ટને ભેગા કરી અને શું કર્યું છે? તો કે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું છે, અને જેના આધારે શું થાય? સરકારની રચના થાય. હવે જે છે કે જે ભારતના સિટીઝન છે, પબ્લિક છે, પબ્લિક અને ગવર્મેન્ટ બંને વચ્ચે કઈ રીતના રિલેશનશીપ બને એ બી કેમ આપેલું છે બંધારણમાં, રાઈટ? તેને શું કહીએ છીએ? આપણું બંધારણ કહીએ છીએ. બંધારણ એટલે લેખિત અલેખિત એવું ડોક્યુમેન્ટ કે જેને અનુલક્ષીને સરકારની રચના થતી હોય, જેને દ્વારા દેશ અને રાજ્યનો વહીવટ ચાલતો હોય, એવા સિદ્ધાંતોનો સંગ્રહ એટલે શું કહેવાય? કોન્સ્ટિટ્યુશન કહેવાય. હવે શા માટે જરૂરી છે? વાય ડુ વી નીડ કોન્સ્ટિટ્યુશન? તો પહેલું એ જોવા મળ્યું છે, વી નીડ કોન્સ્ટિટ્યુશન ટુ ગવર્ન કન્ટ્રી પ્રોપર્ટી. તો જે કન્ટ્રીની જે જે પ્રોપર્ટી છે, બધા તાજમહેલની જે જે બધી પ્રોપર્ટી છે, પર્સનલ પ્રોપર્ટી છે, કન્ટ્રીની પ્રોપર્ટી છે, તો એ પ્રોપર્ટીને જાળવી રાખવા માટે શું જરૂરી છે? બંધારણ જરૂરી છે, રાઈટ? જે બધી પ્રોપર્ટી એને જાળવી રાખવા માટે બંધારણ જરૂરી છે, રાઈટ? તેના પર ધ કોન્સ્ટિટ્યુશન ડિફાઇન ધ નેચર ઓફ પોલિટિકલ સિસ્ટમ ઓફ કન્ટ્રી. બીજું શું ડિફાઇન કરે છે? એક પ્રોપર્ટી જે છે બધી જાળવી રાખવા માટે બીજું શું કરે છે? એક કઈ પોલિટિકલ પાર્ટીને આપણે જે છે ભારતને સંભાળવા માટે, કન્ટ્રીને સંભાળવા માટે આપીએ છીએ, રાઈટ? તો પોલિટિકલ પાર્ટી જે ભાજપ કોંગ્રેસ કે જે પબ્લિક દ્વારા જનરલી ચૂંટાતા હોય, તો કઈ પાર્ટીને આપણે ભારતનું સંચાલન અથવા કોન્સ્ટિટ્યુશનના જે નિયમો છે એના આધારે ભારતનો વહીવટ કરે સોંપવું છે, તો એ બી કેના આધારે ખ્યાલ પડે? બંધારણના આધારે, રાઈટ? કે જેમ ભાજપ વર્ક કરશે કે કોંગ્રેસ એક્સેટ્રા. સમટાઈમ વી ફીલ સ્ટ્રોંગલી અબાઉટ એન ઇસ્યુ ધેટ માઇટ go against our larger interests and constitution help our guard against this, right? અમુક વાર કેવું થાય કે આપણે જો કોઈ ઇશ્યુ છે તો ઇશ્યુમાં આપણે સહાયતા કોણ કરશે, રાઈટ? કોઈ આપણો પર્સનલ ઇશ્યુ, આપણો કોમ્યુનિટી માટેનો ઇશ્યુ, તો કોણ સહાયતા કરશે, રાઈટ? ઘણા બધા તમને ખ્યાલ છે કે બધા પોતાના હક માટે લડતા હોય છે, રાઈટ? કોઈ પોતાને કોઈ કેટેગરીનો લાભ ન મળતો હોય તો એના માટે, તો એ જે છે તો એ કોણ હતો કે બંધારણના જે નિયમો છે એ પ્રમાણે જો તમને હક ન મળતો હોય તો તમે એ લડી શકો છો, એટલે પોતાના હક માટે લડી શકે. એના પછી જોઈએ, ઓલ ધ થ્રી ઓર્ગન ઓફ ગવર્મેન્ટ, એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ લેજિસ્લેટર એન્ડ જ્યુડિશરી ફંક્શન વિધિન ધ કોન્સ્ટિટ્યુશન. ઓલ ધ થ્રી ઓર્ગન government including ordinary citizen derive their power and authority fundamental rights from the constitution. If the act against it, it is unconstitutional and unlawful, right? તમે શું કહો? ત્રણ ઓર્ગન હોય, રાઈટ? એક એક્ઝિક્યુટિવ કે જે કાયદો જે છે એ કાયદાનો અમલ કરાવતી હોય, એક લેજિસ્લેટિવ કે જે કાયદો બનાવતી હોય જે લોકસભા અને રાજ્યસભાની વાત, અને એક જ્યુડિશિયરી કે જે તપાસ કરતી હોય જે ન્યાયતંત્ર કહીએ, રાઈટ? મેઇન ત્રણ ઓર્ગન છે બંધારણના, કે એક એક્ઝિક્યુટિવ છે કે જે કાયદો અમલમાં લાવતું હોય, એક લેજિસ્લેટર છે કે જે કાયદો ઘડતું હોય, અને એક જ્યુડિશરી છે કે જે કાયદાને અમલમાં લાવતી હોય, જે બધી હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જે બધી કહીએ, રાઈટ? તો એના માટે શું છે કે આ ત્રણેય ઓર્ગન છે
એ શું કરે તો કે જે પાવર જે છે, ઓથોરિટી જે છે, સિટીઝન છે એને ચલાવતી હોય, રાઈટ? જો આપણા જે જે ફંડામેન્ટલ રાઈટ છે, સપોઝ આપણા ફંડામેન્ટલ રાઈટ છે, તમે લાસ્ટ લેક્ચરમાં ફંડામેન્ટલ રાઈટ જોઈ ગયો, રેડી છે ફંડામેન્ટલ રાઈટ છે બધા, તો આપણા જે જે ફંડામેન્ટલ રાઈટ છે એનો જો સપોઝ કે આપણે કોઈ લાભ ન મળતો હોય, કે આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈને વસવાટ કરતા હોય ને ત્યાં રાજ્યવાળા આપણે ના પાડે, તો શું થાય છે કે ફંડામેન્ટલ રાઈટ નથી મળતો. તો એના માટે શું આપણે કરી શકીએ? તો કે ગવર્મેન્ટ જો આવો કોઈ અનકોન્સ્ટિટ્યુશનલ અથવા અનલોફુલ હોય તો એના અગેન્સ્ટ શું કરીએ? આપણે ન્યાયતંત્રમાં જઈ ન્યાય મેળવી શકીએ. રે તો ફંડામેન્ટલ રાઈટ તમને ખ્યાલ છે કે જે ફંડામેન્ટલ રાઈટ છે, એફઆર છે, ટોટલ કેટલા છે? 6, રાઈટ? જ્યારે ભારત આઝાદ થયું અને બંધારણ બન્યું ત્યારે ફંડામેન્ટલ લો કેટલા હતા? 7 હતા. કેટલા હતા? 7 હતા. પછી 44માં જ્યારે બંધારણીય સુધારો થયો 1978માં, તો ત્યારે શું કરવામાં આવ્યું કે જે પ્રોપર્ટીનો રાઈટ છે, પ્રોપર્ટીનો રાઈટ કાઢી નાખવામાં આવેલો છે. તો અત્યારે ફંડામેન્ટલ રાઈટ ટોટલ કેટલા છે? 6, રાઈટ? તો ફંડામેન્ટલ રાઈટ જે છે એ ફંડામેન્ટલ રાઈટ શું તમને જેમ ભાગ કીધા, રાઈટ? તો જે ભાગ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભાગ 1, 2, 3, તો એમાં ત્રીજો જે ભાગ છે એમાં ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે. અને એમાં આર્ટિકલ કેટલા કવર થાય? 12 થી 35 જે આર્ટિકલ છે એ કેમાં આવે? ફંડામેન્ટલ રાઇટ્સમાં આવે, રાઈટ? જો પહેલું જે છે એમાં રાજ્યનું 1 થી 4 આર્ટિકલ આવશે, એમાં રાજ્યનું ને એ બધી આપેલું છે. બીજું જે છે એમાં ભારતમાં નાગરિકત્વ મેળવવું હોય તો 2 થી 5 જે છે ભારત, સોરી, 5 થી 11 છે ભારતમાં નાગરિકત્વ મેળવવા માટે છે, કે ભાઈ અહીંયા તમે જન્મેલા હોય તો તમને નાગરિકત્વ મળે, 5 થી 10 તમે રહેલા હોય તો, તમારા વડવાઓ અહીંના હોય તો એ રીતના ભારતનું નાગરિકત્વ મેળવવા માટે. તો ભાગ 1માં 1 થી 4, 5 થી 11, અને પછી જે છે 12 થી 35 જે ફંડામેન્ટલ રાઇટ આપેલા છે એમાં 12 અને 13 છે એ જનરલ છે, કે કઈ રીતના એને અમલી લઈ આવે. સેમ વસ્તુ જે 32 છે તો 32 થી જનરલ છે, કે જેમ કેમ એનો ફોલો થાય છે. તો ફંડામેન્ટલ રાઇટ છે 6 છે, એ 6 ફંડામેન્ટલ રાઇટમાં આપણે જોઈએ તો પહેલું છે ઇક્વાલિટીનો રાઇટ, રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ? રાઇટ ટુ ઇક્વાલિટી. તો રાઇટ ટુ પહેલું જે છે રાઇટ ટુ ઇક્વાલિટી, તો ઇક્વાલિટીમાં ક્યાં ક્યાં આવે? તો કે ઇક્વાલિટીમાં 14 થી 18 આવશે, રાઇટ? કે જે તમે લેક્ચરમાં સ્ટડી કરી ગયા છો, સપોઝ કે આર્ટિકલ 14 છે તો આર્ટિકલ 14 શું કહે? કે કાયદો બધા માટે સમાન હોય, કે કોઈ રીચ પબ્લિક છે તો એને જે કાયદો લાગતો હોય એ જ જે આમ પબ્લિક છે આમ પબ્લિકને કાયદો લાગતો, એટલે કાયદા માટે બધા સમાન, રાઈટ? પછી આર્ટિકલ 15 છે તો આર્ટિકલ 15 શું કહે છે? કે કોઈને ડિસ્ક્રિમિનેશન નહીં કરવાનું, રાઈટ? કોઈને જાતિના આધારે ટિપ્પણી નહીં કરવાની. એમાં શું હોય કે બહારથી આવીને વૈસા હોય તો આપણે કોઈ ટિપ્પણી કરતા હોય, પ્લસ કોઈ કાસ્ટના રિલેટેડ આપણે ટિપ્પણી કરતા હોય, તો એ ટિપ્પણી કોઈને જાતિ, રંગભેદ, જન્મ, કોઈ બહારથી જન્મ હોય ને અહીંયા આવ્યા હોય, કોઈનો રંગ કાળો હોય કે એવું હોય, કોઈની જાતિ અલગ હોય, કોઈ પૈસાદાર હોય કે કોઈ લોઅર બર્થ પ્લેસ, રાઈટ? તો એ કોઈના આધારે જાતીય ટિપ્પણી નહીં કરવાની, રાઈટ? કે જે આપણે ડિસ્ક્રિમિનેશન કરવું. એના પછી જે છે 16મો આર્ટિકલ, તો 16મો આર્ટિકલ હું કહે કે બધાને નોકરી માટે સમાન હકો મળવા જોઈએ, સમાનતાની તક મળવી જોઈએ નોકરી માટે. કે ભાઈ કોઈ નોકરી માટે જાય તેમ કે ભાઈ તમે આકાશમાં જાઓ તો તમને નોકરી નહીં મળે, તમે કાળા છો તો નોકરી નહીં ન હોવી જોઈએ, બધા માટે એમ્પ્લોયબિલિટી કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. પછી આર્ટિકલ 17 છે જે તમે સ્ટડી કરી ગયા, અસ્પૃશ્યતા નિવારણ, રાઈટ? જેને અનટચેબિલિટી કહે. પહેલાંના સમયમાં કેવું હતું કે ભાઈ ગામડે કોઈ અમુક કાસ્ટ હોય તો એને ટચ કરો તો અભડાઈ જાવ ને એવું બધું બધા કહેતા હતા. પ્લસ એને મેરેજમાં એને શું કરતા હતા તો કે એને એન્ટ્રી ન આપતા હતા, કોઈ ધાર્મિક સ્થળે ટેમ્પલમાં એન્ટ્રી ન આપતા હતા. તો એ બધી જે છે એનું બી કેવું હોવું જોઈએ? નિવારણ હોય. આર્ટિકલ 17માં કીધેલું છે. અને આર્ટિકલ 18 જે છે, આર્ટિકલ 18નું શું કહે? જેટલા બી કિતાબ છે બધા કિતાબોની નાબૂદી, આપણે આગળ સ્ટડી કરશું, રાઈટ, ડિટેલમાં. તો આ બધું શું છે? તો કે આ બધા જે ફંડામેન્ટલ રાઇટ છે તો એમાં ફંડામેન્ટલમાં મેઇન 6 છે, રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ ટુ ફ્રીડમ, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન, કલ્ચર એન્ડ એજ્યુકેશન, રાઇટ, રાઇટ ટુ પ્રોપર્ટી, રાઇટ, એન્ડ રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમિડીઝ. તો આ ટોટલ 7 છે, એમાંથી રાઇટ ટુ પ્રોપર્ટી 44મો બંધારણ સુધારાથી નીકળી ગઈ, ટોટલ 6 હોય તો. ઇક્વાલિટીમાં બધાને સમાનતાનો લાભ મળવો જોઈએ, રાઇટ ટુ ફ્રીડમમાં બધાને સ્વતંત્રતા મળવી જોઈએ, રાઇટ અગેન એક્સપ્લોઇનેશન એટલે કોઈનું શોષણ નહીં કરવાનું, નાના છોકરાઓને કામે નહીં રાખવાના, કોઈ મોટા માણસો હોય તો એને વેજ વિના કે પૂરીને એની પાસે કામ નહીં કરાવવાનું, કલ્ચર એન્ડ એજ્યુકેશન થાય તો કલ્ચર માટેના જે જે ફાયદા મળતા હોય, પોતાની જ્ઞાતિ, પોતાનું જે ઉત્સવ ઉજવો હોય ઉજવી શકવા જોઈએ, રાઈટ? પછી એજ્યુકેશન માટેના જે જે ફરજિયાત એજ્યુકેશન હોય તો ફરજિયાત એજ્યુકેશન અપાવવાનું, એ બધા રાઇટ, રાઇટ ટુ
ફ્રીડમ ઓફ રિલિજન, તો કે ધર્મ જે પાડવો હોય એને છૂટ, એને ધર્મ માટે કંઈ થોડા ઘણા પૈસા લેવા માટે છૂટ, એને કમિટી બનાવવાની છૂટ, એને ભેગા મળવા માટેની છૂટ, અને લાસ્ટમાં રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમિડી, કે બંધારણમાં કોઈ બી જાતનો સુધારો કરવો હોય સુધારો કરી શકીએ. એ આર્ટિકલ 12-35 ફંડામેન્ટલ રાઇટમાં જનરલી આવે છે. રાઇટ, હવે જોઈએ. સો કોન્સ્ટિટ્યુશન ઇઝ રિક્વાયર્ડ ટુ હેવ અ ઓથોરિટિવ એલોકેશન ઓફ પાવર એન્ડ ફંક્શન એન્ડ ઓલ્સો રેસ્ટ્રિક્ટ ધેમ વિધિન ઇટ્સ લિમિટ, અને એને લિમિટ બી કરે છે. બોલવાની સ્વતંત્રતા આવે, ગમે ત્યાં ગમે એ વસ્તુ ન બોલી શકે, અમુક લિમિટ બી હોય છે. રાઈટ, તો એ ઓથોરિટી છે, અને પાવર જે એ પાવર આપે એટલે કોન્સ્ટિટ્યુશન હોય છે. રાઈટ, બંધારણ દ્વારા આપણું જો સિમ્પલ આપણે ખ્યાલ છે, પીપલ છે એને ખબર નથી હોતી કે એની પાસે હું પાવર છે, પણ આ રીતના હોય છે, ભાઈ પહાડ છે એમાં આ રીતના વેઇટ બેલેન્સ રાખેલું છે. જો પબ્લિક અહીંથી નીકળી જશે તો પબ્લિકે ઓબાળો કરીને એટલું કરશે તો સરકાર જે પડી જાય, અને ઘણીવાર સરકાર આ રીતના પડેલી છે. રાઈટ, તો પબ્લિક ઓબાળો કરે તો શું થાય, સરકાર પડી જાય. તો એ કેના આધારે છે, બંધારણ. એટલે કે ફાઇનલ જે છે આખું બંધારણ જે કેને ઓલામાં ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે, આમ જનતા જે છે, પબ્લિક જે છે, માણસો છે, એના આધારે બનાવવામાં આવેલું છે. રાઈટ, વાય ડુ વી નીડ કોન્સ્ટિટ્યુશન, તો કોન્સ્ટિટ્યુશન શું કામે જરૂરી છે, તો પરફોર્મ ફોલોઈંગ ફંક્શન વી નીડ કોન્સ્ટિટ્યુશન, જે નીચેના ફંક્શન છે પૂરા કરવા માટે કોન્સ્ટિટ્યુશન જે જરૂરી છે. ધ ફર્સ્ટ ફંક્શન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ પ્રોવાઈડ અ સેટ ઓફ બેઝિક રૂલ્સ ધેટ એલાઉ ટુ મિનિમલ કોર્ડિનેશન એમંગ મેમ્બર ઓફ સોસાયટી. રાઈટ, તો જે સોસાયટીના મેમ્બર છે એકબીજા જોડે કોર્ડિનેશન થઈ શકે એનો ફર્સ્ટ કાર્ય છે, જે રૂલ આપેલા છે એના આધારે બંધારણનો. બીજું સેકન્ડ ફંક્શન છે, રાઈટ, કે સ્પેસિફાય હુ હેઝ ધ પાવર ટુ મેક અ ડિસિઝન ઇન અ સોસાયટી. બીજું શું છે કે જે સોસાયટી જે એનું જે વ્યવસ્થિત ચાલી રહી એના માટે કેને પાવર આપે. રાઈટ, કે બીજું કાર્ય શું છે, પોલીસને પાવર આપેલો છે, કે આપણે જે સરકારે છે એને પાવર આપેલો છે, જેથી કરીને સોસાયટી જે છે એ સોસાયટી અમુક કામ કરી શકે, એ બી કોનું કામ છે, તો કે બંધારણનું. રાઈટ, એના પછી ધ થર્ડ ફંક્શન ઓફ કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ સેટ સમ લિમિટ ઓન વોટ અ ગવર્મેન્ટ કેન ઇમ્પોઝ ઓન ધ સિટીઝન. અમુક જે લિમિટ છે એ ગવર્મેન્ટ છે સિટીઝન ઉપર લિમિટ રાખે છે, જેથી કરીને સોસાયટી છે પ્રોપર પોતાની રીતે રહી શકે. ધીસ લિમિટ આર ફંડામેન્ટલ ઇન સેન્સ ધેટ ગવર્મેન્ટ મે એવર ટ્રેસપાસ ધેટ. રાઈટ, તો એ બી કેવું હોય છે કે જે ફંડામેન્ટલ રાઇટ છે એમને જે જે બધી પબ્લિકને ફાયદા મળવા જોઈએ એને ધ્યાનમાં રાખીને જે લિમિટેશન છે, લિમિટેશન એમનું લિમિટેશન લગાવી શકે કે ભાઈ ગુજરાત છે તેમ બીજા સ્ટેટમાં નહીં હોય. રાઈટ, કારણ કે ફંડામેન્ટલના રાઇટમાં કીધું છે જવાનું એટલે જાય શકે, પણ જે બીજા કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થયા છે અને જવાની છૂટ નથી દેવી તો એ સમયે એટલો સમય એ દઈ શકે. ધ ફોર્થ ફંક્શન ઓફ કોન્સ્ટિટ્યુશન ઇઝ ટુ એનેબલ ધ ગવર્મેન્ટ ટુ ફૂલફિલ ધ સેપરેશન ઓફ સોસાયટી એન્ડ ક્રિએટ અ કન્ડિશન ફોર જસ્ટ સોસાયટી. એવી કોમ્યુનિટીના આધારે જરૂર પડે કે ભાઈ સોસાયટી જેને સેપરેશન કરવું પડે આ વિભાગ બીજો વિભાગ, તે કોન્સ્ટિટ્યુશનના આધારે કરી શકે છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇઝ કન્સિડર ટુ બી સુપ્રીમ લો ઓફ ધ કન્ટ્રી. રાઈટ, તો ભારતનું બંધારણ છે એની પાંચ જિલ્લામાં છેલ્લો સુપ્રીમ લો છે. રાઈટ, ઇટ પુટ ફોર્થ ફ્રેમવર્ક એન્ડ ફંડામેન્ટલ પોલિટિકલ પ્રિન્સિપલ. રાઈટ, એ શું કરી શકે છે, એ પોતાનો પૂર્વ કરી શકે છે, સંસદ છે કાયદો કરી શકે છે જ્યારે ભારતના બંધારણમાં જરૂર પડે ત્યારે. ઇટ એસ્ટાબ્લિશ ધ સ્ટ્રક્ચર પ્રોસિજર પાવર એન્ડ ડ્યુટી ઓફ ધ ગવર્મેન્ટ એન્ડ મેન્શન ધ ફંડામેન્ટલ રાઇટ્સ ડિરેક્ટિવ પ્રિન્સિપલ એન્ડ ડ્યુટી ઓફ સિટીઝન. રાઈટ, તો ગવર્મેન્ટ શું કરશે, બધા એસ્ટાબ્લિશ કરશે આખું સ્ટ્રક્ચર કે આ રીતના વહીવટ થાય, આ રીતના બધી જે કર લેવા અને બધા જે સ્ટેટ્સ પે કરીએ છીએ બધી પ્રોસિજર પછી કેને કેને પાવર આપવો, કેનું શું કામ હોય છે ગવર્મેન્ટમાં, એ બધું શું કરે છે, તો કે બંધારણ છે નક્કી કરે છે. પછી જે બધા રાઇટ્સ આપેલા છે એ રાઇટ્સના આધારે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ સ્ટેટ પોલિસી, એટલે કે જે સ્ટેટ છે એના કામ કરવા માટે જે જે પોલિસી હોય એ નક્કી કરેલી, તો એ રીતના સ્ટેટને બી એ ફોલો કરવી પડે છે. અને જે ડ્યુટી છે ભારતના સિટીઝન, કે ભાઈ આપણી ડ્યુટી છે કે ભારતને જ્યારે ટોટલ જે 11 ડ્યુટી છે, પહેલાં 10 ડ્યુટી હતી અને ભારતની જે આપણે ડ્યુટી જે રશિયામાંથી લેવામાં આવેલી છે, જે ફંડામેન્ટલ રાઇટ છે જનરલી અમેરિકામાંથી લેવામાં આવેલા છે મોસ્ટ ઓફ, તો એ જ રીતના ડ્યુટી જે રશિયામાંથી લેવામાં આવેલી છે,
અને જે 11 ડ્યુટી છે એ પ્રમાણે કે ભાઈ આપણે બધી વસ્તુની જાળવણી કરવી જોઈએ, પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ છે, તળાવ છે, એટમોસ્ફિયરની જાળવણી કરવી જોઈએ, મા બાપની જાળવણી કરવી જોઈએ, બાળકોની જાળવણી કરવી જોઈએ, તો આ બધું જે છે જ્યારે દેશને જરૂર પડે ત્યારે દેશ માટે આગળ આવવું જોઈએ. તો બધી શું છે તો કે ફંડામેન્ટલ ડ્યુટી છે, ટોટલ કેટલી છે 11. મેં તમને જે કીધું કે મા બાપની અને બાળકોની જે જાળવણી કરવી પડે લાસ્ટમાં એડ કરેલી છે 11મી ડ્યુટી પ્લસ નીચે એડ કરેલી. ધ કોન્સ્ટિટ્યુશન ડિક્લેર ઇન્ડિયા એઝ સોવરન એન્ડ સોશિયલિસ્ટ ડેમોક્રેટિક એન્ડ રિપબ્લિક વિથ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ, રાઈટ? જેથી કરીને ભારતનું બંધારણ જે છે એક લોકશાહી રિપબ્લિક ઓફ પાર્લામેન્ટ તરીકે ગણાય છે. ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સો ફેડરલ એઝ વેલ એઝ યુનિટરી સિસ્ટમ. તો જે ભારતનું બંધારણ છે ફેડરલ એટલે કે બે તરફ, સપોઝ કે દેશ હોય તો દેશમાં કોંગ્રેસની સરકારનો વર્ક હાલતો હોય, રાજ્યમાં ભાજપની સરકારનો વર્ક હાલતો હોય, તો બે પોતપોતાની. પણ જ્યારે જરૂર પડે છે, કોઈ એવી એક્સટર્નલ અફેર થાય છે, કોઈ યુદ્ધ કે ક્યારે એવી જરૂર પડે તો ત્યારે એક સિંગલ એટલે કે રાષ્ટ્રપતિના હાથમાં આવતી હોય, અથવા તો કેન્દ્ર છે સંસદે પોતાના હાથમાં બધા વહીવટ લઈ શકે છે. ઓકે, ના પછી જોઈ કોન્સ્ટિટ્યુશનલિઝમની જે ડેફિનેશન છે, કોન્સ્ટિટ્યુશનલિઝમની જે ડેફિનેશન છે, ડેફિનેશન જોઈએ તો કોન્સ્ટિટ્યુશનલિઝમ છે એ શું છે, તો કમ્પ્રાઇઝ ઓફ આઈડિયા એન્ડ થિયરીઝ ધેટ એસેન્શિયલી પુટ લિમિટેશન ઓન પોલિટિકલ પાવર ઇન જનરલ એન્ડ ગવર્મેન્ટ હોય ઓવર સિટીઝન ઇન પર્ટિક્યુલર, રાઈટ? તો જે આઈડિયા છે, જે થિયરી છે, એની શું કરે, લિમિટેશન લગાવે છે, અને ગવર્મેન્ટ જે છે એ પબ્લિકના આધારે, સિટીઝનના આધારે ચલાવી શકે છે અને ફેરબદલી પણ પબ્લિક છે એ કરી શકે છે. રિફર ટુ અ નંબર ઓફ સેપરેટ બટ રિલેટેડ ફીચર્સ ઓફ ડેમોક્રેટિક પોલિટિકલ સિસ્ટમ, રાઈટ? ઘણા બધા ફ્યુચર એ પણ છેલ્લે તો પબ્લિકના આધારે જ શાસન છે કે ભાઈ પબ્લિક કે તો એ જ પાર્ટી રહી શકે. કારણ કે તમને ખ્યાલ છે જે બી જોબ કરતા હોય બધામાં ગવર્મેન્ટ સર્વન્ટ આવે, સર્વન્ટ છે એ બધા કે ના પબ્લિક સર્વન્ટ જ ગણાય, જે પબ્લિક છે એ પ્રજા છે એનું સર્વન્ટ તરીકે કામ કરે છે ને ચલાવે છે, રાઈટ? કોન્સ્ટિટ્યુશનિઝમ ધેરફોર કમ્પ્રાઇઝ ટુ કી એલિમેન્ટ, રાઈટ? પ્રોવિઝન એન્ડ સ્ટ્રક્ચર પ્રોવિઝન, રાઈટ? તો જે રાઈટ જે છે પ્રોવિઝન માં શું આવશે, તો કે સેફગાર્ડ ફોર પોલિટિકલ રાઈટ ઇન્ક્લુડ ધ રાઈટ ફ્રી સ્પીચ, ફ્રીડમ એસોસિએશન, રાઈટ? તો જે સ્પીચ છે એને ફ્રીડમ આપે છે, આપણે જે બોલવું હોય, જે વ્યક્ત કરવું હોય વ્યક્ત કરી શકીએ છીએ, એસોસિએશન બનાવીને કામ કરવું હોય તો એ બી કરી શકીએ છીએ, રાઈટ? પહેલું પ્રોવિઝન એ છે, રાઈટ? અને લીગલ કન્સ્ટેન્ટ અપોન પોલિટિકલ પ્રોસેસ, અને પોલિટિકલ પ્રોસેસમાં લીગલ કન્સ્ટેન્ટ આપેલા છે. તેને આપણે સ્ટ્રક્ચરલ પ્રોવિઝન એ શું કરે છે, તો કે સેપરેશન ઓફ પાવર એન્ડ રિપ્રેઝેન્ટિવ સિસ્ટમ કરે છે. તો પાવર એ આપે છે અને રિપ્રેઝેન્ટિવ સિસ્ટમ પણ કરે છે. ઓલ આર ધેર ટુ ઇન્શ્યોર ધેટ ગવર્મેન્ટ વિલ એક્ટ ઇન ઇન્ટરેસ્ટ ઓફ ધ પબ્લિક એટ લાર્જ રાધર ધેન ધોઝ ઓફ ધ સેલ્ફ ઇન્ટરેસ્ટ રિપ્રેઝેન્ટિવ, રાઈટ? કે ઘણો બધો જે પ્રોવિઝન છે એ સ્ટ્રક્ચરમાં આપેલું છે, અથવા તો પોતે સેલ્ફ રિપ્રેઝેન્ટ કરી અને પોતાનું જે છે એ વ્યક્તિ કરી શકે છે. ઓકે, so thank you for your attention and thank you for watching my this video.